છેલ્લે આપણે પરસેન્ટેજ W બાય V સાંદ્રતાનો એકમ શીખ્યા. હવે નવો સાંદ્રતાનો એકમ પરસેન્ટેજ V બાય V પર વાત કરીશું. તો પરસેન્ટેજ V બાય V એટલે કદ કદથી ટકાવારી, અને પરસેન્ટેજ V બાય V માં ઉપર V હોવાથી શું આવશે? કદ. નીચે પણ V હોવાથી શું આવશે? કદ. પણ ઉપર હંમેશા કોનું કદ? તો દ્રવ્યનું કદ. અને નીચે કોણ કદ? તો દ્રાવણનું કદ. અને ટકા માટે થશે 100. ચલો, એટલા માટે દ્રાવણનું કદ હોવાથી તેને કહીએ વી ટુ. નીચે દ્રાવણના કદ માટે વી ઇન્ટુ 100 પર્સન્ટેજ વી બાય વી. એક્ઝામ્પલ આ રીતે હોય. 1 લિટર પાણીમાં 30 ગ્રામ H2SO4, 30 મિલી H2SO4 વગાડેલ છે. તો આ દ્રાવણની સાંદ્રતા પરસેન્ટેજ વી બાય વી માં ગણો. તો પરસેન્ટેજ વી બાય વી ઇક્વલ ટુ થશે વી ટુ બાય વી ઇન્ટુ 100. ચલો આમાં દ્રાવ્ય હોય તો H2SO4, દ્રાવકનું કદ કેટલું? તો 1 લિટર એટલે થશે 1000 મિલી. તો વી ટુ બરાબર થશે 30 મિલી. અને કુલ વી થશે 1 લિટર એટલે 1000 મિલી. ચલો ઇક્વેશનમાં કિંમત મૂકતા પર્સન્ટેજ વી બાય વી ઇક્વલ ટુ વી ટુ થશે 30, નીચે 1000 અને પાછા ઇન્ટુ 100. ચલો જવાબ થશે 3%. તમારા ધોરણ 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 1માં પણ સાંદ્રતાઓ આપી હતી, જે સાંદ્રતાઓ વિશે આપણે પહેલાં પણ ચર્ચા કરેલી છે, જેમાં બધું શીખી ગયા છે પણ ફરીથી એનો ઉપયોગ આવે છે. અમુકને એ બધું ભૂલાઈ ગયું હોય તો માટે આપણે ફરીથી આ બધું રિવિઝન કરીએ છીએ અને અમુક નવા માટે શીખીએ છીએ. ચલો નવો સાંદ્રતાનો એકમ મોલ અંશ. ચલો મોલ અંશ કોને? તો મોલ અંશ એટલે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. હવે ઘટક એટલે કયા કયા ઘટક? તો દ્રાવ્ય અને દ્રાવક. દ્રાવક એક હોય, દ્રવ્ય એક કરતા વધારે હોય, તો દરેકના મોલ અંશ શોધી શકે. હવે દરેકના મોલ અંશનો સરવાળો 1 થાય એ હંમેશા યાદ રાખો. આ વાક્ય હું લખું છું એ હંમેશા યાદ રાખવું કે દરેકના મોલ અંશનો સરવાળો 1 થાય. ચલો ધારો કે દ્રાવ્ય માટે મોલ N2 છે, દ્રાવક માટે મોલ N1 છે, અને આ દ્રાવણમાં દરેકના મોલ અંશ શોધવા છે. ચલો આપણે પહેલા દ્રાવ્યના મોલ અંશ શોધીએ. તો દ્રાવ્યના મોલ અંશ શોધવા માટે
ઇક્વલ ટુ, તેના પહેલા મૂળ અંશ ઇક્વલ ટુ ઘટકના મૂળ, ઘટક એટલે જેના મૂળ શોધવાના છે તેના મૂળ. તો કોના મૂળ આવશે અહીંયા? દ્રવ્યના મૂળ અને નીચે કુલ મૂળ. કુલ મૂળ એટલે જેટલા ઘટક હોય બધાનો સરવાળો. તો કયા કયા ઘટક છે? દ્રવ્ય અને દ્રાવક. તો અહીંયા બંનેનો સરવાળો એટલે દ્રવ્યના મૂળ પ્લસ દ્રાવકના મૂળ. ચલો મૂળ અંશને કહીએ x અને દ્રવ્ય હોવાથી આને કહીએ x2. દ્રવ્યના મૂળને કહીએ n2. દ્રાવકના મૂળ પ્લસ દ્રવ્યના મૂળ એટલે કુલ મૂળ. તો મૂળ અંશનો ઇક્વેશન x2 equal to n2 upon n1 plus n2 થશે. તે જ રીતે દ્રાવકના મૂળ અંશ શું થશે? તો દ્રાવકના મૂળ અંશ માટે એક્સ વન, એક્સ વન ઇક્વલ ઉપર એન ટુની જગ્યાએ શું આવશે? એન વન, અને નીચે એન વન પ્લસ. ચલો કિંમતો લઈએ. ધારો કે દ્રાવકના મૂળ એન ટુ ઇક્વલ ટુ દસ અને એન વન, દ્રવ્યના મૂળ ઇક્વલ ટુ ત્રીસ. તો એક્સ ટુ ઇક્વલ ટુ શું થશે? એન ટુ અપોન એન વન પ્લસ એન ટુ. એન એન ટુ થશે દસ, એન વન પ્લસ એન ટુ ત્રીસ પ્લસ દસ, એટલે દસ ભાગ્યા ચાલીસ, એક ભાગ્યા ચાર પોઈન્ટ પચીસ. પોઈન્ટ પચીસ થશે જવાબ. અને આનો કોઈ એકમ નહીં, કારણ ઉપર પણ મૂળ નીચે પણ મૂળ. ઉપરના અંશનો પણ એકમ થશે મૂળ, છેદનું એકમ પણ થશે મૂળ, અને મૂળ મૂળ કેન્સલ. ચલો એક્સ ટુ પોઈન્ટ પચીસ, એક્સ વન શોધવા માટે શું થશે? એક્સ વન ઇક્વલ ટુ એન વન અપોન એન વન પ્લસ એન ટુ. ચલો એન વન છે ત્રીસ, એન ટુ છે દસ પ્લસ ત્રીસ. જવાબ થશે ત્રીસ અપોન ચાલીસ, એટલે થવાનું થ્રી બાય ફોર, જેને કહેવાય પોઈન્ટ પંચોતેર. આપણે શરૂઆતમાં જ વાત કરી કે બંનેના મૂળ અંશનો સરવાળો કેટલો થતો હોય? એક. ચલો મૂળ અંશનો સરવાળો એક એટલે એક્સ વન પ્લસ એક્સ ટુ ઇક્વલ ટુ વન. એક્સ વન પ્લસ એક્સ ટુ ઇક્વલ ટુ વન. પહેલા ચર્ચા કરી કે બંનેના મૂળ અંશનો સરવાળો એક થાય. ચલો જો સાબિત કરીએ. ચલો એક્સ ટુ નો જવાબ છે પોઈન્ટ પચીસ, એક્સ વન નો જવાબ છે પોઈન્ટ પંચોતેર, બંનેનો સરવાળો કેટલો? એક. હવે એકના મૂળ અંશ જાણતા હોય બીજાના ના જાણતા હોય તો આ ઇક્વેશનથી શોધી શકાય. એક્ઝામ્પલ તરીકે કોઈ ઇક્વેશન આ રીતે આપ્યું, કોઈ એક્ઝામ્પલ આ રીતે પૂછી શકે છે કે NaOH ના મૂળ પોઈન્ટ ત્રીસ છે, તો પાણીના મૂળ અંશ કેટલા? ચલો NaOH ધરાવે છે માટે x2 ઇક્વલ ટુ કેટલા? પોઈન્ટ ત્રીસ. અને પાણી માટે x1 શોધવાના છે. તો કયું ઇક્વેશન ઉપયોગ કરીશું? x1 પ્લસ x2 ઇક્વલ ટુ 1. x1 શોધવાનું છે માટે 1 માઇનસ x2. ચલો કિંમત મૂકો, એક્સ વન ઇક્વલ ટુ થશે વન માઇનસ પોઈન્ટ ત્રીસ.
માટે જવાબ આવ્યો 0.70, x1 = 0.70. દરેક સાંદ્રતા આ ચેપ્ટરમાં વારંવાર આવશે, માટે દરેક સાંદ્રતા આવડવી જરૂરી છે. એક્સ વન પ્લસ એક્સ ટુ ઇક્વલ ટુ વન થાય એ હંમેશા દરેક ઇક્વેશનમાં એપ્લાય કરવાનું આવશે જ્યારે રાઉન્ડનો નિયમ હશે, માટે આ ધ્યાન રાખજો. ચલો બીજી એક સાંદ્રતા લઈએ, ફોર્માલિટી. ફોર્માલિટીને કહેવાશે એફ. ચલો મોલારિટીનું સૂત્ર યાદ કરો, શું હતું? દ્રવ્યનું વજન ઇન્ટુ 1000 અવ દ્રવ્યનું પેલામાં હતું વાણીય દળ, આમાં આવશે પ્રમાણ સૂચક સૂત્ર દળ ઇન્ટુ દ્રાવણનું કદ. ફોર્માલિટીનું સૂત્ર બની જશે. ચલો ફોર્માલિટીને કહેવાશે એફ. દ્રવ્યનું વજન એટલે ડબલ્યુ ટુ ઇન્ટુ 1000 અપો દ્રવ્યનું પ્રમાણ સૂચક સૂત્ર દળ એટલે એને કહેવાશે એમ પી ઇન્ટુ દ્રાવણનું કદ એટલે બી. હવે નવો શબ્દ, દ્રવ્યનું પ્રમાણ સૂચક સૂત્ર દળ. તો કોને કહેવાય પ્રમાણ સૂચક સૂત્ર? તો જેમ અણુસૂત્ર હોય તો અણુસૂત્રનું દળ હોય એને અણુદળ કહેવાય, આણ્વીય દળ. તો પ્રમાણ સૂચક સૂત્ર દળ કોનું દળ હશે? પ્રમાણ સૂચક સૂત્ર. ચલો પ્રમાણ સૂચક સૂત્ર કોને કહેવાય? તો ધ્યાન રાખો, પ્રમાણ સૂચક સૂત્ર માટે પોટાસ એલમનું આણ્વીય સૂત્ર ધ્યાનમાં લેતા, પોટાસ એલમ જેને ફટકડી પણ કહેવાય, જેનું આણ્વીય સૂત્ર K2SO4 ઇન્ટુ Al2SO4 24H2O થશે. આ તેનું આણ્વીય સૂત્ર છે, માટે આણુદળ શોધીએ તો તેને આણ્વીય દળ કહેવાય, અને આણુદળ થશે એટલે કે આણ્વીય દળ થશે 948 ગ્રામ પ્રતિ મોલ. જ્યારે આણુ પ્રમાણ સૂચક સૂત્ર શોધવું હોય તો પ્રમાણ સૂચક સૂત્ર કોને કહેવાય? ચલો આમાં કયા કયા આઈટમ છે? કે બીજો એક સાથે એસ ઓફર છે રહેલા છે, તો એસ ઓફર એક સાથે લખું છું Al અને H2. ચલો K ની સંખ્યા કેટલી? તો બે. એસ ઓફર ની સંખ્યા કેટલી? તો આ ત્રણ અને આ એક એટલે કુલ કેટલી? ચાર. Al ની સંખ્યા કેટલી? તો બે. અને H2 ની સંખ્યા કેટલી? તો 24. ચલો આ સંખ્યામાં કયો એવો નાનામાં નાનો આંકડો છે જે બધાને ભાગી શકે? તો નાનામાં નાનો આંકડો કયો થશે? બે થશે ને. બે તો બધાને બે વડે ભાગતા, ચલો શું આવશે જવાબ? એક, અહીંયા બે, બે ભાગ્યા બે એટલે પાછું એક, અને 24 ભાગ્યા બે એટલે 12. ચલો કે ની સંખ્યા કેટલી? એક એટલે એક વખત કે. પછી એલ ની સંખ્યા કેટલી? એક પણ એક. એસો ફોર કેટલા? તો બે. અને એસો કેટલા? તો બાર. આ જે હોય તેને કહેવાશે પ્રમાણ સૂચક સૂત્ર. અને આનું દળ હોય તેને કહેવાશે પ્રમાણ સૂચક સૂત્ર દળ. કેટલું થશે આનું દળ? તો આ જે હતું આણ્વીય સૂત્ર તેને કેટલા વડે ભાગ્યું? બે વડે.
તો આણ્વીય દળને પર બે વડે ભાગતા, એટલે કે આણ્વીય દળને બે વડે ભાગતા 948 ભાગ્યા બે, એટલે જે જવાબ આવશે તે તેનું પ્રમાણ સૂચક સૂત્ર દળ થશે. માટે પ્રમાણ સૂચક સૂત્રદળનું ઇક્વેશન બનાવો તો શું બની શકે? તો પ્રમાણ સૂચક સૂત્રદળ બરાબર એટલે કે એમપી બરાબર આણ્વીય દળ ભાગ્યા પ્રમાણ. આ રીતે લખી શકે. ચલો એવું પૂછાય કે H2S માટે પ્રમાણ કેટલું, અહીંયા લખું છું, ધ્યાન રાખજો. આણ્વીય સૂત્ર છે H2SO, તો પ્રમાણ સૂચક સૂત્ર શું થશે? H કેટલા? 2. S કેટલા? 1. અને ઓક્સિજન કેટલા? 4. કયો નાનામાં નાનો આંકડો છે જે બધાને ભાગી શકે? તો 1. તો પાછું એનું એ સૂત્ર થશે કયું? H2SO4. એટલે પ્રમાણ સૂચક સૂત્ર પણ કેટલું? H2SO4. આણ્વીય દળ થશે તેનું 98. માટે સૂત્ર દળ પણ કેટલું થવાનું? 98. આ રીતે પ્રમાણ સૂચક સૂત્ર દળ શોધી શકાય.